હેલો દોસ્તો, વેલકમ ટુ રંજન એકેડમી. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો. તો PGVCLની અંદર વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ જે ITIના વિદ્યાર્થી મિત્રો એપ્રેન્ટિસ કરેલો હોય એમની એક્ઝામની ડેટ આવી ગઈ છે, બરાબર. 18/8/2024 રવિવારના દિવસે તમારી એક્ઝામ છે, બરાબર. હવે આ વખતે પરીક્ષાની અંદર થોડોક ફેરફાર કર્યો છે. અત્યાર સુધી તમારું પેપર 75 માર્કનું હતું, હવે આજે વખતે તમારું પેપર 100 માર્કનું છે, બરાબર. 100 માર્કનું તમારું પેપર લેવાનું છે, બરાબર. ગઈ વખત તમારી પરીક્ષા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આપેલી હોય તો બધાને આઈડિયા છે, 75 માર્ક સુધીનું પેપર લેતા હતા, પણ આજે વખતે એ લોકોએ હવે 100 માર્કનું તમારું પેપર કરી દીધું છે, બરાબર. 100 માર્કનું તમારું પેપર હશે અને એમાંથી તમારે માર્ક્સ લેવાના છે, બરાબર. હવે 1 મહિના જેટલો સમય છે, બરાબર. તો 1 મહિનામાં કઈ રીતના તૈયારી કરવી તો એના વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરતા જશું, બરાબર. સિલેબસ વાઇઝ તમે જુઓ તો ભાઈ, તમારા માટે 3 MP તમારા સબ્જેક્ટ છે, બેઝિક ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રિકલ મશીન અને પાવર સિસ્ટમ, બરાબર. બેઝિક ઇલેક્ટ્રિકલ સૌથી પહેલાં તમારે તૈયાર કરવાનું છે, બરાબર. આ 3 એવા સબ્જેક્ટ છે જે સૌથી વધારે ક્વેશ્ચન પૂછાતા હોય છે, તો આ 3 સબ્જેક્ટમાંથી બેઝિક ઇલેક્ટ્રિકલ મશીન અને પાવર સિસ્ટમ, બરાબર. હવે બેઝિક ઇલેક્ટ્રિકલની અંદર તો કે ભાઈ કરંટ, વોલ્ટેજ, પાવર, વર્ક પાવર અને એનર્જી, ઓહમનો નિયમ, થોડાક KCL છે, બરાબર. ત્યાર પછી તમે જુઓ રજિસ્ટર, સિરીઝ, પેરેલલ, ઓકે. કેપેસિટરનામાંથી થોડાક ક્વેશ્ચન આવતા હોય છે, તો આ બધું બેઝિક. અને AC તો કે સિરીઝ RL સર્કિટ, પ્યોર રજિસ્ટિવ સર્કિટનો પાવર ફેક્ટર, આપણે સિરીઝ RL સર્કિટનો પાવર ફેક્ટર, આવા બધા ક્વેશ્ચન તમને પૂછાતા હોય છે, તો એ બધાય તમારે વ્યવસ્થિત રીતે પ્રિપેર કરવાના થશે, ઓકે. ત્યાર પછી તમારે જોવાનું છે ઇલેક્ટ્રિકલ મશીન. તો ઇલેક્ટ્રિકલ મશીનની અંદર સૌથી મોસ્ટ MP આપણે કહી શકીએ તો કે આપણા માટે જે ટ્રાન્સફોર્મર, ટ્રાન્સફોર્મર એકદમ વ્યવસ્થિત રીતે એનું કન્સ્ટ્રક્શન, એનું વર્કિંગ, એના લોસેસ, બરાબર, એ બધું તમારે એની અંદર તૈયાર કરવાનું થશે. એની એફિશિયન્સી છે, બરાબર, એ બધાય. અને એના ટેસ્ટ, શોર્ટ સર્કિટ ટેસ્ટ, ઓપન સર્કિટ ટેસ્ટમાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે, બરાબર. તો એ બધા ટેસ્ટને બધું તમારે તૈયાર કરવાનું થશે. ઇલેક્ટ્રિકલ મશીનની અંદર બીજું તો કે ભાઈ આપણે DC જનરેટર, DC મોટર, ઇન્ડક્શન મોટર, સિંક્રોનસ મોટર, બરાબર. ત્યાર પછી અલ્ટરનેટર, તો આ બધાય તમારે 1x1 સબ્જેક્ટ તમારે તૈયાર કરવાના થશે. ગઈ વખતે 15 દિવસ જેવો સમય આપ્યો, તો આજે વખતે તમારે સારું છે કે ભાઈ 1 મહિના જેટલો સમય છે, એટલે તમે ખાસું એવું રિવિઝન કરી શકો છો, તૈયારી કરી શકો છો, બરાબર. એટલે બીજા નંબરનો મોસ્ટ MP સબ્જેક્ટ ઇલેક્ટ્રિકલ મશીન, બરાબર. ખાસ તમે કોઈ નોટ્સ બનાવેલી હોય તો એની નોટ વાંચવાની છે, બરાબર. અને સાથે સાથે MCQ તમારે તૈયાર કરવાના, જૂના પેપર કરો અને એ ઉપરાંત તમારે આકાશ પબ્લિકેશનની બુકના MCQ વાંચવાના થશે. ત્યાર પછી પાવર સિસ્ટમની વાત કરીએ, બરાબર. પાવર સિસ્ટમની અંદર જનરેશન તો કે ભાઈ થર્મલ પાવર સ્ટેશન, ન્યુક્લિયર પાવર સ્ટેશન, બરાબર, હાઇડ્રો પાવર સ્ટેશન કેવી રીતના વર્ક કરે છે, હવે ક્યારેક સોલારમાંથી એ ક્વેશ્ચન પૂછાઈ જતો હોય છે. પછી ટ્રાન્સમિશન છે, બરાબર. ટ્રાન્સમિશનની અંદર તમારે શું આવશે તો કે પોલ આવશે, ઇન્સ્યુલેટર આવશે, કંડક્ટરના વાહકના પ્રકાર આવશે, સેગ આવશે, સેગમાંથી અમુક સમયે ક્વેશ્ચન આવતા હોય છે, તો આ બધું ટ્રાન્સમિશનની અંદર તમારે લાગુ પડે, બરાબર. પછી ડિસ્ટ્રીબ્યુશન છે, તો ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના પ્રકાર, રિંગમેન સિસ્ટમ, બરાબર. ત્યાર પછી ફીડર શું છે, ડિસ્ટ્રીબ્યુટર શું છે, સર્વિસ વાયર શું છે, તો આવા ક્વેશ્ચન તમને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાંથી પૂછાતા હોય છે. સબસ્ટેશન છે, સબસ્ટેશનમાંથી ક્વેશ્ચન આવતા હોય, કેટલા પ્રકારના સબસ્ટેશન છે, કેબલ છે, બરાબર. કેબલ આપણે આમ તમે જુઓ કેબલમાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે, કેટલા પ્રકારના કેબલ છે, કેબલનું કન્સ્ટ્રક્શન, કેબલનું વર્કિંગ, પછી આપણે ભાઈ કેબલના કન્સ્ટ્રક્શનમાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે. અને પ્રોટેક્શન, બરાબર. તો પ્રોટેક્શનની અંદર છે તો કે ભાઈ રિલે, સર્કિટ બ્રેકર, આઇસોલેટર, આ 3 મેઇન વસ્તુ આવે, રિલે, સર્કિટ બ્રેકર અને આઇસોલેટર. આ 3નું વર્કિંગ, કેટલા પ્રકારના રિલે હોય, પ્રોટેક્શન છે, આઇસોલેટર ક્યાં વપરાય છે, બરાબર. ત્યાર પછી આપણે સર્કિટ બ્રેકર કેટલા પ્રકારના હોય એમાંથી ક્વેશ્ચન તમને આવતા હોય, એટલે આ પ્રોટેક્શન. આ પાવર સિસ્ટમની અંદર 4 પાર્ટ લાગુ પડે, જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન અને પ્રોટેક્શન. આ તમારે તૈયાર કરવાના થશે. એટલે મેઇન વસ્તુ નોટ્સ બનાવી તો નોટ્સ, અને નક્કર ભાઈ આકાશ પબ્લિકેશનના MCQ અને પાછલા પેપરો કરો, બરાબર. પેપરનું આપણે, પેપરના પાછલા પેપરોના આપણે વિડીયો સોલ્યુશન બનાવેલા છે, તો આપણી ચેનલ ઉપરથી તમે જોઈ શકો છો. એટલે આ 3 મેઇન સબ્જેક્ટ કરશો એટલે તમારું મેક્સિમમ અહીંથી તમારું કવર થશે, બેઝિક ઇલેક્ટ્રિકલ મશીન અને પાવર સિસ્ટમ, બરાબર. ત્યાર પછી તમારે કરવાનું છે ભાઈ બેઝિક ઇલેક્ટ્રોનિક્સ, બરાબર. બેઝિક ઇલેક્ટ્રોનિક્સ બેઝિક તો કે ભાઈ P-type, N-type સેમિકન્ડક્ટર, PN જંકશન ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર, આવા બેઝિક MCQ તમારે તૈયાર કરવાના થાય. રેક્ટિફાયર શું કામ કરે છે એ, બરાબર. એક સબ્જેક્ટ જે અહીંયા રહી ગયો છે મેજરમેન્ટ, બરાબર, એ લખી નાખી મેજરમેન્ટ, ઓકે. તો મેઝરમેન્ટ કરવાનો છે, તો એમાંથી કયા પ્રકારના તમારા મીટર હોય છે, એ મીટર ક્યાં યુઝ થાય છે, વોટ મીટર, બરાબર. ત્યાં ભાઈ ઇન્ટિગ્રેટિંગ, ઇન્ડિકેટિંગ પ્રકારના મીટર છે, બરાબર. અને એના પછી તમે જુઓ તો 2 વોટ મીટર મેથડમાંથી 3 MCQ પૂછાતા હોય છે, ભાઈ બે વોટ મીટર સરખું રીડિંગ દર્શાવે છે તો પાવર ફેક્ટર કેવો થશે, તો એ બધા મેઝરમેન્ટમાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો મેઝરમેન્ટ એ મોસ્ટ MP તમારો સબ્જેક્ટ થશે, બરાબર. એટલે બેઝિક ઇલેક્ટ્રોનિક્સ અને મેઝરમેન્ટ, આ 5 વ્યવસ્થિત રીતે કવર કરો ને એટલે સારો એવો સ્કોર થઈ શકે. પછી વાયરિંગ છે, બરાબર. તો કેટલા પ્રકારના વાયરિંગ છે, કયા કયો વાયરિંગ છે, બરાબર. વાયરના ઉપયોગો, વાયરની સાઇઝ, વાયરના ઉપયોગો. પછી સિમ્બોલ,
સૌથી વધારે જો પરીક્ષાની અંદર તમને માર્ક અપાવી શકે ને તો સિમ્બોલ છે, બરાબર. ઓલમોસ્ટ તમે સમજો 10-12 સિમ્બોલ પૂછાતા હોય છે, પાછલા પેપર તમે જુઓ ને એની અંદર તો સિમ્બોલ સારામાં સારું તમને માર્ક અપાવી શકે છે, બરાબર. અમુક જે 100-150 સિમ્બોલ હોય મોસ્ટ નહીં, એવા બધા વ્યવસ્થિત રીતે તમે તૈયાર કરી લો તો તમને વાંધો ના. ઓકે, છેલ્લે છે તમારું ઇલેક્ટ્રિકલ સેફ્ટી. સેફ્ટીમાંથી ઘણી વખત ક્વેશ્ચન પૂછાતા હોય છે, તો ઇલેક્ટ્રિક કોઈને શોક લાગે તો કઈ રીતના વર્ક કરવાનું, શું શું ધ્યાન રાખવાનું છે કામ કરતી વખતે, એ બધામાંથી તમારે એમાંથી પ્રિપેર કરવાના થશે. ઓકે, ખાસ એક વસ્તુ ધ્યાન રાખો કે ભાઈ આ એક્ઝામની અંદર તમારે અત્યારે એક મહિનો છે તો તમારી પાસે આકાશ પબ્લિકેશનની બુક હોવી જોઈએ, બરાબર. આકાશ પબ્લિકેશન આ બુક તમારે ખાસ પ્રિપેર કરવાની થશે. આની અંદરના જે એમસીક્યુ છે એમસીક્યુ વાંચો, બરાબર. આ જેટલા સબ્જેક્ટ છે બધા એની અંદર કવર કરેલા છે, તો આકાશ પબ્લિકેશનની બુક વાંચો, જૂના પેપર જુઓ, એટલે તમને ઘણો બધો ફાયદો થઈ શકે, બરાબર. યુટ્યુબની અંદર આપણી મિશન જેટકોની વેબ સિરીઝ, આપણી સિરીઝ છે, બરાબર, મિશન જેટકોની, તો એ તમે જોઈ શકો છો. એની અંદર 10 વિડીયો છે. ગઈ વખતે જેટકોની પરીક્ષાની અંદર 10 વિડીયો જોઈને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એમાં નોકરીમાં લાગેલા છે, બરાબર. એટલે યુટ્યુબની અંદર મિશન જેટકો છે, તો મિશન જેટકો તમને એમ થાય કે મારે જોવી છે તો એ તમે યુટ્યુબના વિડીયો છે, બરાબર, એ તમે આરામથી જોઈ શકો છો, બરાબર. એ ઉપરાંત આપણે આપણી ટ્રાન્ઝિટ એકેડમીની એપ્લિકેશન ઉપર આપણે મિશન PGVCL કરીને એક કોર્સ પણ લોન્ચ કરેલો છે, બરાબર. ₹500 નો કોર્સ છે મિશન PGVCL. જે લોકોની ઈચ્છા હોય કે ભાઈ મારે થોડુંક વધારે ભણવું છે, એમાં થોડાક MCQ ને બધું આપણે બધું વ્યવસ્થિત કરાવેલું છે, તો મિશન PGVCL, બરાબર. મિશન PGVCL કરીને આપણો કોર્સ છે, ₹500 નો કોર્સ છે, 6 મહિનાની એની વેલિડિટી છે. તમારે 1 મહિનામાં તમારી એક્ઝામ આવી જશે, એટલે ફટાફટ રિવિઝન કરવું હોય તો તમે ત્યાંથી આ કોર્સ પણ પરચેસ કરી શકો છો. કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ નથી, ફરજિયાત નથી, બરાબર. આ તમને એક મદદ માટેની વસ્તુ છે, તમે આ ફ્રીમાં પણ જોઈ શકો છો, બરાબર. યુટ્યુબમાં મૂકેલું છે, ગઈ વખત જેટકોની પરીક્ષામાંથી, ત્યાર પછી એના પછી MGVCL ની એક્ઝામ એવી હતી, બરાબર. એમાંથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એ 10 વિડીયો જોઈને પણ લાગેલા છે, બરાબર. થોડુંક વધારે કરવાની ઈચ્છા હોય તો તમે મિશન PGVCL કોર્સ પરચેસ કરી શકો છો, ₹500 નો કોર્સ છે, બરાબર. મેઇન વસ્તુ એ છે કે ભાઈ અત્યારે તમારે આની અંદર લાગવું હોય, બરાબર, એક તો 100 માર્કની એક્ઝામ કરી નાખી છે, તો તમારે મેક્સિમમ વધારે ને વધારે માર્ક આની અંદર કવર કરવા જોશે, બરાબર. એટલે જેટલો સમય તમે આમાં વધારે ને વધારે વાંચશો એટલો તમને ફાયદો થશે. એક સબ્જેક્ટ ઉપાડો, એક સબ્જેક્ટને MCQ શક્ય હોય તો 2-3 વખત વાંચો, બરાબર. અને જે તમે નોટ્સ નહીં બનાવી હોય એને વારંવાર રિવાઇઝ કરો, એટલે તમને ઘણો બધો આની અંદર ફાયદો થશે, બરાબર. બેઝિક ઇલેક્ટ્રિકલ મશીન, પાવર સિસ્ટમ, એક ટોપિક લ્યો, બરાબર. બેઝિક ઇલેક્ટ્રોનિક્સ, મેજરમેન્ટ, વાયરિંગ છે, સિમ્બોલ છે, જેટલું તમે વારંવાર વાંચતા જશો એટલો તમને ઘણો ફાયદો થશે, ક્લિયર. જૂના પેપર જોશો, પેપર સોલ્યુશન જુઓ, એટલે તમને આઈડિયા આવે કે આવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે, તો આપણે આવી હવે થોડીક તૈયારીને ફેરફાર કરવો પડે. ભાઈ આવો ક્વેશ્ચન પૂછાય, મને આવડે છે કે નથી આવડતો, તમને આઈડિયા આવે કે આવો પૂછાઈ જશે તો બીજી વખત, બરાબર. એટલે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. એક મહિનો તમને સમય મળ્યો છે, એનો મેક્સિમમ યુટિલાઇઝ કરશો તો ઘણો બધો તમને ફાયદો થઈ શકશે, બરાબર. બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.